ફક્ત જ નહીં તમારે આની ક્વીઝ આપી હોય તો આપી શકશો મોડલ પેપર સોલ્યુશન અને આની પીડીએફ જોતી હોય તો દરેક વસ્તુ પણ તમને આપણે ફ્રીમાં ઉપલબ્ધ કરીએ છીએ સર ફ્રીમાં મેળવવા માટે ક્યાં જવું અથવા કેવી રીતે કરવું તો પ્લે સ્ટોરની અંદર ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન હશે ડાઉનલોડ કરો ખોલશો એપ્લિકેશન એટલે જ્ઞાન સાધના પરીક્ષાનું એક બોક્સ ખુલશે એમાં જશો એટલે આ દરેક બાબત દરેક વસ્તુ તમને ફ્રીમાં પ્રાપ્ત થશે સારામાં સારા માર્ક્સ મેળવો એવી અમે આશા રાખીએ છીએ અને વધુમાં વધુ આમાં મહેનત કરો કારણ કે હવે તમારી પાસે સાત થી આઠ દિવસ રહ્યા છે આજની વાત કરું તો આજે જે કેટલી તારીખ છે છે આ બની રહ્યો ત્યારથી હું તમને જાણ કરી રહ્યો છું કેટલા દિવસ છે આપણી પાસે દિવસ છે નહીં ઓકે ચાલો તો મોસ્ટ ટાઈમ જે પૂછાઈ શકે એવા છે એ આપણે આની અંદર એડ કરેલા છે વધારે સમય તમારો નથી લેવો અને પહેલા પ્રશ્નો ઉપર આપણે ડાયરેક્ટ જતા રહીએ ચાલો વાંચીએ સવાલ શું આપેલો છે તે એકના છેદમાં માઇનસ એકના છેદમાં ત્રણની માઇનસ એક ઘાત અને આખાની બે ઘાત હવે આ ચેપ્ટર તમારે ચાલી ગયું છે તમને ખબર છે કોઈની પણ માઇનસ ઘાત હોય જો ઉપર માઇનસ ઘાત હોય તો એને નીચે લઈ લો એટલે એ પ્લસ ઘાત થઈ જાય છેદમાં માઇનસ ઘાત હોય એને ઉપર લઈ લો તો એ પણ કેવી થઈ જાય પ્લસ એટલે કે ઉપરની નીચે અને નીચેની ઉપર લઈ લેવાના એટલે કે તમારી જે માઇનસવાળી ઘાત છે ને એનું સોલ્યુશન આવી જાય જોઈએ અહીંયા વધારે માહિતી માટે તો એકના છેદમાં ત્રણની માઇનસ એક અને આખાની બે ઘાત છે ચાલો પેલા માઇનસ એક છે તો એને માઇનસ એક ને આપણે દૂર કરવી તો ઉપર ત્રણ ની એક ઘાત કરવી પડે હવે એક ઘાત ન લખીએ તો ચાલે ચાલો હજી એની કેટલી ઘાત છે બે ઘાત તો છે જ ને એટલે બે ઘાત તો આમને રહેવાની જ છે બરાબર તો આનો જવાબ આવશે એક ગુણ્યા ત્રણ ની બે ઘાત તો એક ગુણ્યા ત્રણ ની બે ઘાત એટલે ત્રણ તેરી નવ બરાબર ને તો નવ એકા નવ સર એમ થાય સર આ છેદમાં લખી છે આ છેદમાં નથી જો ફરીથી તમને સમજાવવું તમને કદાચ આખાની બે ઘાત જુઓ છેદ ક્યાં આવ્યો જાય અંશમાં જાય ને એટલે એક ગુણ્યા ની બે ઘાત ક્યાં આવી જશે ઉપર છેદમાં એક વધે નો લખો તો પણ ચાલ તો ત્રણ નો વર્ગ કેટલો થાય નવ આપણો જવાબ આવશે ઓપ્શન સી શું આવશે નવ કેટલું સહેલું કેટલું સરળ એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું માઇનસ ઘાત હોય એટલે કેવી ઘાત થઈ જાય પ્લસ ઘાત થઈ જાય તો આ પ્રમાણે આપણે એનો જવાબ આપી શકીએ ચાલો બીજું જુઓ માઇનસ બે ની ત્રણ ઘાત ગુણ્યા માઇનસ બે ની માઇનસ ત્રણ સર તમે હમણાં કીધું માઈનસ ઘાત હોય છે માઇનસ સંખ્યા ની વાત નથી કરી છેદમાં લેવાનું જો અહીંયા માઈનસ ત્રણ છે આને તો આમનામ જ રાખવી પડશે બરાબર અને આ માઇનસ ત્રણ છે એને આપણે છેદમાં લઈ લીધી હવે છેદમાં ઘાત લઈ લો એટલે કે માઇનસ બે તો આમનામ જ રહેશે પણ એની ઘાત કેવી થઈ જાય છે પ્લસ ત્રણ ઘાત જો ઉપર નિશાનો બધું ઉડી જાય માઇનસ બે ની ત્રણ ઘાત ઉપર છે અને માઇનસ બે ની ત્રણ ઘાત ક્યાં છે છેદમાં તો અંશ અને છેદ ને ઉડી જાય તો જવાબ કેટલો આવશે એક તો આપણો ઓપ્શન આવશે એ જવાબ ઓકે સરળ છે સહેલું છે ફક્ત આ નિયમો તમને ઘાત અને ઘાતાંકના જે નિયમો છે એ નિયમો તમને આવડવા જોઈએ ચાલો આગળ તો તમને કીધું એ મુજબ જ્ઞાન સાધના પરીક્ષાની આપણે જે કંઈ તૈયારીઓ કરાવી રહ્યા છે એ તમને યુટ્યુબની અંદર પ્રાપ્ત થાય છે વધારે માહિતી માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો એમાંથી પણ આ દરેક વિષયનો આપણે અભ્યાસ ચાલી રહ્યો છે આ દરેકની ક્વિઝ આપી શકશો બરાબર મોડલ પેપર સોલ્યુશન મળી જશે અને પીડીએફ જે કંઈ પણ તમારે પીડીએફની જરૂર હોય જેટલા વિડીયો બને છે એની પીડીએફ પણ તમને એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે આજે જ ડાઉનલોડ કરો ઓશન કોચિંગ ક્લાસીસ ચાલો આગળ ત્રીજો પ્રશ્ન એક્સની પાંચ ઘાત

ઉડી ગયા જવાબ આવશે એક તો જવાબ આવી ગયો આપણો એક સહેલું છે આધાર સરખા છે તો ઘાત સરવાળો થાય પાંચ ને એક છ ભાગાકાર માં છ ઘાત છે તો એક્સ ની છ ને એક્સ ની છ ઉડી ગયા એટલે આપણો જવાબ આવી ગયો એક તો આ રીતે આપણે જવાબ આપી શકીએ ઓપ્શન એ આપણો જવાબ આવશે એક ચાલો આગળ જો ધીમે ધીમે થોડાક દાખલા અઘરા આવતા જાય છે પણ મને ફાવે છે ને હું તમને સરળતાથી સમજાવી રહ્યો છું તમને એમ લાગતું હોય છે કે હાવ હેલું છે સહેલું નથી જાતે ગણવાની કોશિશ કરશો ને તો તમારા માટે પણ આ એક વસ્તુ અઘરી છે બરાબર વર્ગ છે છે ફરી પાછી આખાની ચાલો આખા બે ઘાત ને ઘડી લેવા દઈએ અહીંયા સોલ્યુશન લાવી તો જુઓ પેલા અંદરની વાત કરીએ તો એકનો વર્ગ કેટલો થાય એક અને બે નો વર્ગ કેટલો થઈ જશે છે ચાલો આનું કામ તો પતી ગયું આ ખાલી માઇનસ બે ઘાત રહી માઇનસ બે ઘાતને આપણે પ્લસ કર્યો શું કરવું પડે અંદરનું બધું ફેરવી નાખવાનું એટલે કે ચાર નીચે છે એ ક્યાં આવી જાય ઉપર એક ક્યાં આવી જશે નીચે આખાની જગ્યાએ કેવી થઈ ગઈ સર થઈ ગઈ જો ફેરવી નાખ્યું છેદમાં ઓકે ચાલો હવે આનું સાદુ રૂપ આપીએ કાઉસ એટલે બંનેને વર્ગ લાગશે ચારનો વર્ગ સોળ એકનો વર્ગ એક એક છેદમાં ન લખો તો પણ ચાલે તો આપણો જવાબ આપણે ખાલી સોળ આપવું હોય ને તો ચાલે તો ખાલી સોળ હોય એવું છે આપણો ઓપ્શન સી તમને ઝીરો દેખાઈ ગઈ કોઈની પણ ઘાત ગમે એવડી મોટી સંખ્યા હોય આખા કાઉસની ઘાત આપી દીધી એટલે આપણો જવાબ આવશે એક બીજું કંઈ તમારે વિચારવાનું નથી શું જવાબ આવશે આપણો એક કોઈની પણ ઝીરો ઘાત ગમે એવડી મોટી તમને રકમ આપી હોય અને આખા કાઉન્સની એમ કહી દે કે ભાઈ ઝીરો ઘાત છે ઉપર તમને એ ઝીરો ઘાત દેખાઈ ગઈ આખા કાઉન્સની બધાનું તો આપણો જવાબ આવી જશે એક બીજું કાંઈ એમાં કરવાનું આપણે આવતું નથી ચાલો આગળ તો આ એક નિયમ યાદ રાખવાનો છે ઝીરો ઘાત એટલે જવાબ આવશે એક ચાલો આગળ જોઈએ ત્રણ ની દસ ઘાત ભાંગ્યા ત્રણ ની બાર ઘાત ત્રણ ની દસ ઘાત ભાંગ્યા ત્રણ ની બાર ઘાત જુઓ ત્રણ ની દસ ઘાત ભાંગ્યા એટલે છેદમાં કેટલી 3 ની 12 ઘાત સર હવે જો આ રીતે ગોઠવો તો આલે નો ગોઠવો હોય તો સીધો જવાબ આવે 3 ની 10 ઘાત ભાંગ્યા 3 ની 12 ઘાત આપણે શીખા છે આધાર સરખા છે વચ્ચે ભાગાકાર હોય આધાર સરખા હોય વચ્ચે ભાગાકાર હોય તો ઘાત ની બાદબાકી થાય શું થાય બાદબાકી તો 3 ની આગળ માંથી વાત કરવાની 3 માં 3 ની 10 માંથી 12 વાત કરો એટલે કે કેટલી વચ્ચે -2 ઘાત 3 ની કેટલી વધી -2 બે ઘાત માઇનસ બે ઘાત ને પ્લસ કર્યો હોય તો ક્યાં લઈ લેવાની છેદમાં નવ ચાલો સર એટલી ત્રણ ની બે ઘાત એટલે નવ ત્રણ નો વર્ગ નવ એક ના છેદમાં નવ આવશે આપણો જવાબ જે હશે ઓપ્શન સી ઓકે સહેલું છે સરળ છે આવડી જાય એવું છે બરાબર ફક્ત તમારે ધ્યાન આપવાનું છે ચાલો આગળ જોઈએ ફરી પાછી માઈનસ ઘાત વાળું એવું આ તો હવે તમને આવડી જવું જોઈએ ચાલો આમ હું કરાવતો નથી બરાબર તમને હું ખાલી સમજાવી દઉં જોઉં છું કેટલાનો જવાબ સાચો આવે છે તમારે શું કરવાનું છે તે માઈનસ બે ઘાત છે પ્લસ બે ઘાત કર્યો શું કરવું પડે અંદર છેદ અંશમાં અને અંશ છેદમાં નવ ઉપર આવી જશે ચાર ક્યાં આવી જશે નીચે બે નો વર્ક કરી નાખો પછી તો માઇનસ ઘાત પ્લસ થઈ જશે ને કારણ કે માઇનસ હતી અંશ છેદમાંથી છેદને અંશમાં લઈ લીધો અંશને છેદમાં લઈ લીધો તો હવે આ ઘાત કેવી થઈ ગઈ પ્લસ અને પછી મને જવાબ આપો કે ભાઈ જવાબ કેટલો આવશે જો જવાબમાં આપણને ઘણી બધી વસ્તુઓ આપી છે બરાબર આમાંથી તમારે ચેક કરવાનું છે આપણો જવાબ કયો આવશે અને ઓપ્શનની અંદર મને ખાસ કોમેન્ટની અંદર તમારે જણાવવાનું છે બરાબર અને સમજૂતી સાથે કેવી રીતે આવે છે એ સમજાવવાનું છે હું જોઈશ બધાની કોમેન્ટ બધાય કોમેન્ટની અંદર શું શું લખો છો તે આ એક જવાબ તમારા માટે રાખું છું કારણ કે આવો એક દાખલો આપણે ગણેલો છે ચાલો ફરી પાછો આવ્યું જો ઝીરો ઘાત કોઈની પણ ઝીરો ઘાત જવાબ આવશે એક માઇનસ છે પ્લસ છે શું છે એને અરે કાંઈ લેવા દેવા નથી આખાની ઝીરો ઘાત એટલે આપણો જવાબ આવી ગયો એક બરાબર યાદ રાખવાનું છે આઠમાની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન ડી એક ચાલો આગળ નવ બે એક્સ ની માઇનસ એક ઘાત આખા કાઉન્સની માઇનસ બે ઘાત જો આવું છે બે છે આપણે અંદર ની કાઢી માઇનસ એક હજી પાછી માઇનસ બે છે ફરી પાછું એને ઉલટાવાનું થાય ને તો બે એક્સ ઉપર આવી જશે એક નીચે આવી જશે અને ફરી પાછું આખાની કેવી થઈ જશે પ્લસ બે ઘાત થઈ ગઈ ચાલો વર્ક કરવાનો છે બે નો વર્ગ ચાર

આપણે ભૂલ કરી છે જુઓ શું ભૂલ કરેલી આ રીતની રકમ છે આપણે મિસ્ટેક એ કરી કે આપણે આખા લઈ લીધી બરાબર ને આખા કાઉસ ની ઘાત લેવાની હતી નહીં આખા કાઉશ ની નથી ઘાત જો ફરીથી એક વખત બે એક્સ ની માઇનસ એક ઘાત અને માઇનસ બે ઘાત આ માઇનસ એક ઘાત છે ને ખાલી એક્સ ની જ છે માઇનસ એક ઘાત એક્સ ની છે સર કેમ ખબર પડી જો આવું હોત ને કે ભાઈ બે એક્સ ની માઇનસ એક અને આખાની માઇનસ બે જો આવું હોત તો આપણે બે એક્સ ને આની અંદર કે બે ને આપણે કોઈ ગણતરીમાં અત્યારે લેવાનો નથી બે નો ડાયરેક્ટ આની કે આખા કાઉસ નો બે ઘાત છે અહીંયા જો આ એક્સની માઇનસ એક ઘાત લખીને કાઉન્સ કરેલો નથી ને આપણે ધ્યાનમાં કાઉસ ની ગણતરી પ્રમાણે કર્યું બરાબર ને તો માઇનસ એક છે ને એટલે ફક્ત આ આ જ બદલ છે નીચેનું બે નું કઈ ફરક પડશે નહીં કારણ કે માઇનસ એક ઘાત કોની છે એક્સની એને પ્લસ કરવી ક્યાં આવી જશે છેદમાં અને એની આખા કેટલી છે માઇનસ બે હવે આપણે ફેરવવી પડશે તો એક્સ ઉપર આવી જશે બે ક્યાં આવી જશે નીચે અને આખા કેવી થઈ જાય છે પ્લસ બે ઘાત ઓકે માઇનસ બે ઘાત હતી કેવી થઈ ગઈ પ્લસ બે ઘાત કેવી રીતે અંશ છેદમાં માં છેદ અંશમાં ચાલો એક્સ નો વર્ગ અને બે ની કેટલી થશે ચાર તો એક્સ નો વર્ગ છેદ ચાર આપણો જવાબ આવશે ઓપ્શન ડી ઘણી વખત ઉતાવળમાં મિસ્ટેક થઈ જવાની શક્યતા પૂરેપૂરી છે માટે ખાસ ધ્યાન રાખવાનું એક એક થી બે વખત દાખલો ગણી નાખવાનો જોવાનો જાણવાનો શીખવાનો બરાબર પછી જવાબ ટીક કરવાનો નકર આપણને આવડતું છે તો પણ આપણા માસ ચાલ્યા જઈ શકે છે ચાલો આગળ બાર એક્સ ની ચાર ઘાત ભાંગ્યા ત્રણ એક્સ ની છ ઘાત તો જોઈએ બાર એક્સ ની ચાર ઘાત છેદમાં ભાંગ્યા એટલે છેદમાં આવે ને ત્રણ એક્સ ની છ ઘાત જો ત્રણ ચોક બાર બરાબર ત્રણ ચોક બાર એક્સ ની ચાર ઘાત છે એ વહી જાય ઉપર ખાલી ચાર જ વધશે અને ચાર આમાંથી બાદ કરો નીચે વધશે બે ચાર ના છેદમાં બે ઘાત સર આવો તો કઈ જવાબ નથી આપ્યો જો આવો જવાબ આપેલો છે હવે ફરીથી આને પાછી એને ઉપર લખી નાખી જો ચાર હવે એક્સ ને તમે ઉપર લ્યો તો પાછી કેવી થાય માઇનસ બે ઘાત થાય કે ન થાય કેમ સર માઇનસ બે કારણ કે છેદ હતી ને આપણે અંશમાં લીધી છે લેવાની નહોતી પણ લીધી છે તો પ્લસ ઘાત એ પાછી કેવી થઈ જાય માઇનસ કારણ કે માઇનસ માં પાછા છેદમાં મૂકી જવાબમાં કોઈ ફરક પડે નહીં તો આવો જવાબ આવશે એટલે કે ઓપ્શન આપણો જવાબ ઓકે તો આ તો દસમો પ્રશ્ન જેનો જવાબ આવશે ઓપ્શન એ ચાલો તો આ વિડીયોની અંદર આપણે જે ચેપ્ટર શીખ્યા ફરી નવા વિડીયોની અંદર નવું ચેપ્ટર આપણે શીખવાના છે આપ સવારે આ વિડિયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો આભાર ધન્યવાદ